नमस्कार। गुजरात आजना मुख्य समाचारों नी अंदर होळी पहला मोटी भेट, जमीनना भावो वधशे, 13मो हप्तो आवे ते पहला आवी खुश खबर, जनधन खातु, रेशन कार्ड, जूनू वाहन, जनता हितमां मोटो निर्णय, चोमासु केवू रहेशे अने आजना सौथी मोटा शैक्षणिक समाचार जाणीशुं आजना आ वीडियोनी अंदर। मित्रों दरेक समाचार दरेक माहिती जणावुं ए पहला गुजरातना जे पण मित्रों खिस्सो यूट्यूब चैनल नी अंदर नवा छे एमने विनंती करे के खिस्सो यूट्यूब चैनल ने सब्सक्राइब करी लेजो, जेथी करीने दिवसभरना कामना अने उपयोगी समाचार सौथी पहला तमने आ खिस्सो यूट्यूब चैनलना माध्यम थी मळी जाय। सौथी पहला गुजरातना खेडूतोने थशे मोटो फायदो, जमीनना भावनी अंदर वधारो थशे। गुजरातना मुख्यमंत्रीए 4 फेब्रुआरीए जाहेरात करी छे, जे जाहेरात मुजब 12 वर्ष बाद गुजरातमां जत्रीना भावो छे ए डबल करी देवामां आव्या छे अने आ मामले सरकारे ठराव पण पसार करी दीधो छे। मित्रों आवतीकालथी गुजरातनी अंदर जत्रीना भाव डबल थया छे, एमनी अमलवारी छे ए शुरू थई जशे, जेने पगले गुजरातना खेडूतोने सौथी मोटो फायदो थशे। तो बीजी तरफ जमीन अने मकानना भावनी अंदर मोटो वधारो थशे। तो मित्रों मुख्यमंत्रीए मोटो निर्णय जत्रीना भावने लईने लीधो छे। मित्रों त्यार पछीनी महत्वपूर्ण माहिती पीएम किसान योजना ने लईने, आगमी थोड़ा समयमां प्रधानमंत्री किसान सम्मान निधि योजनानो 13मो हप्तो आववानो छे। ते पहेला खेडूतो माटे बजेटनी अंदर नाणामंत्री निर्मला सीतारामने जाहेरात करी छे। खेडूतो माटे एक मोटी खुशखबर आवी छे कि हवे आ योजना अंतर्गत वधारे खेडूतोने लाभ छे ए आपवामां आवशे। केन्द्र सरकारे नाणा बजेटमां पीएम किसान सम्मान निधि योजना अंतर्गत 2.2 लाख करोड़ रुपयानी जोगवाई करी छे, जे अंतर्गत वधारे खेडूतोने आ योजनानी अंदर फॉर्म भरवा माटे अनुमति आपवामां आवशे अने लाभ आपवामां आवशे। मित्रों प्रधानमंत्री किसान सम्मान निधि योजनानी अंदर 13मो हप्तो क्यारे आवशे एमनी कोई सत्तावार जाहेरात थई नथी, परंतु सूत्रो एटले के मीडिया रिपोर्ट एवं जणावी रह्या छे कि चालू महिनाना एटले के फेब्रुआरी महिनाना बीजा अठवाडियामां पीएम किसान सम्मान निधि योजनानो 13मो हप्तो छे ए खेडूतोने मळी शके छे, परंतु आ 2000 रुपयानो 13मो हप्तो मेळववा पहेला ખેડૂતોએ ઈ કેવાયસી છે એ કરાવવું પડશે। આગળ આજના સૌથી મોટા શૈક્ષણિક સમાચારો પર નજર કરીએ તો ગુજરાત રાજ્યના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને આગામી સમયથી તેમની માર્કશીટ ડિજિટલ સ્વરૂપે મળશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગાંધીનગર ખાતે મિત્રો એક સામાન્ય બેઠક મળી હતી, જેની અંદર બોર્ડના વિદ્યાર્થીઓની માર્કશીટને ડિજિલોકરમાં મૂકવાની દરખાસ્ત હતી, એ દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે। મિત્રો આ પછી ડિજિલોકરને વિદ્યાર્થીઓના આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે અને આમ આગામી સમયથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની માર્કશીટ છે એ ડિજિલોકરની અંદર સાચવવામાં આવશે અને વિદ્યાર્થીઓ ગમે ત્યારે ડિજિલોકરમાંથી પોતાની માર્કશીટ છે એ મેળવી શકશે, ડાઉનલોડ કરી શકશે। મિત્રો શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટને ડિજિલોકરમાં સમાવેશ કરવા અંગેની કામગીરી છે એ પણ આરંભી દેવામાં આવી છે। છેલ્લા 4 વર્ષના વિદ્યાર્થીઓની માર્કશીટને લોકરમાં પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો હવે ગુજરાત સરકારની જે ડિજિલોકર એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર સરકારી ડોક્યુમેન્ટ, જેની અંદર મિત્રો આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, એવા ડોક્યુમેન્ટની સાથે સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની માર્કશીટ છે એ પણ અપલોડ કરવાની પરવાનગી આપવામાં આવશે અને વિદ્યાર્થીઓ ગમે ત્યારે એ એપ્લિકેશનના માધ્યમથી પોતાની માર્કશીટ છે એ ડાઉનલોડ કરી શકશે। તો શિક્ષણ વિભાગનો સૌથી મોટો નિર્ણય મિત્રો। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી જોઈએ તો હોળી પહેલાં મળી શકે છે ભેટ। સરકારી કર્મચારીઓ લાંબા સમયથી ડીએમાં વધારો થાય તેવી આશા રાખીને બેઠા છે। હાલ ઘણા મીડિયા રિપોર્ટની અંદર દાવો કરવામાં આવી રહ્યો છે કે હોળી બાદ સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો છે એ થઈ શકે છે। તાજેતરના મીડિયા રિપોર્ટ ઉપર નજર કરીએ તો હોળી બાદ સરકારી કર્મચારીઓના બેઝિક પગારમાં વધારો થઈ શકે છે। હાલમાં બેઝિક પગાર મિત્રો 18,000 રૂપિયા છે, વર્તમાન આંકડાથી વધી અને એ પગાર છે મિત્રો 26,000 રૂપિયા સુધી થઈ શકે છે। તો હોળી પહેલા સરકારી કર્મચારીઓ છે એમને મોટી ભેટ મળી શકે છે। ત્યાર પછી જૂના વાહનોને લઈને મોટા સમાચાર કે હવે કેન્દ્ર સરકાર જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે રાજ્યોને 2000 કરોડ રૂપિયાનું પેકેજ આપશે। કેન્દ્ર સરકાર જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ રાજ્યોને 2000 કરોડ રૂપિયાની આ વિશેષ સહાય આપશે। આ સિવાય જે વ્યક્તિ પોતાના જૂના વાહનોને સ્ક્રેપ કરાવશે તેને ટેક્સની અંદર પણ છૂટ આપવામાં આવશે। મિત્રો સરકારે એવું ઇચ્છે છે કે પ્રદૂષણને ધ્યાનમાં રાખીને 15 વર્ષ કે તેથી વધારે જૂના વાહનો છે એ રોડ ઉપરથી હટાવી દેવા જોઈએ, જેથી કરીને પ્રદૂષણ છે એ ઓછું થાય, અને આ જ કારણે સરકારે એવા લોકોને ટેક્સની અંદર પણ છૂટ આપવાનો નિર્ણય કર્યો છે।
છે કે જે વ્યક્તિ જૂના વાહનોને સ્ક્રેપ કરાવે તો મિત્રો 1 એપ્રિલ 2023 થી દેશભરની અંદર મિત્રો સ્ક્રેપ પોલિસી છે એ લાગુ થઈ જશે અને એ પછી મિત્રો 15 વર્ષ જૂના પેટ્રોલ વાહન અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો છે એમને સ્ક્રેપિંગની અંદર મોકલવામાં આવશે મિત્રો ત્યાર પછી જનધન ખાતાને લઈને મહત્વપૂર્ણ સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર છેલ્લા 2 વર્ષથી જે એકાઉન્ટમાં પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરવામાં આવી તેવા એકાઉન્ટને નિષ્ક્રિય એકાઉન્ટ છે એ કહેવામાં આવે છે એટલે કે બંધ ખાતાઓ કહેવામાં આવે છે આવી રીતે વર્ષ 2014માં મિત્રો જનધન યોજના છે એ શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 8 લાખથી વધારે ખાતાઓ એવા છે કે જે બંધ હાલતમાં છે નિષ્ક્રિય એકાઉન્ટ છે અને સરકારનું કહેવું છે કે વર્ષ 2023માં આવા ડુપ્લિકેટ બંધ ખાતાઓ નિષ્ક્રિય ખાતાઓ છે એની ઉપર સરકાર કાર્યવાહી છે એ કરી શકે છે અને જે એક્ટિવ ખાતાઓ છે એની અંદર મિત્રો સરકાર રોકાણ સંબંધિત નવી યોજના લાવી શકે છે તો મિત્રો તમારી પાસે પણ જનધનનું ખાતું છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તમે એની અંદર કોઈ લેવડ દેવડ નથી કરી તો એક નાની લેવડ દેવડ કરાવી લેજો જેથી કરીને તમારું એકાઉન્ટ છે એ મિત્રો એક્ટિવ એકાઉન્ટ થઈ જાય અને કોઈ સરકાર યોજના લાવે તો એનો તમે લાભ છે એ લઈ શકો પછી આગળ જોઈએ તો રેશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે 10 લાખ રેશન કાર્ડ છે એ રદ કરવામાં આવશે કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશમાં લગભગ 10 લાખ લોકો ખોટી રીતે રાશનનો લાભ ઉઠાવી રહ્યા છે તો આવા ઇન્કમ ટેક્સ ભરતા 10 વીઘાથી વધારે જમીન ધરાવતા કે સરકારી કર્મચારીઓ છે તેમના રેશન કાર્ડ છે એ કેન્સલ કરવામાં આવશે રદ કરવામાં આવશે સરકારનું કહેવું છે કે ઘણા લોકો મફત રાશન લઈ અને વેપાર કરી રહ્યા છે જોકે જરૂરિયાતમંદોને રાશન મળતું નથી તો આવા 10 લાખ રેશન કાર્ડ ધારકોનું એક લિસ્ટ છે એ સરકારે તૈયાર કર્યું છે અને એને આધારે મિત્રો આવા લોકો છે એમનું રેશન કાર્ડ રદ કરવામાં આવશે એમને અનાજ મળતું છે એ બંધ કરવામાં આવશે મિત્રો ત્યાર પછી ગુજરાતની જનતા માટે મોટો નિર્ણય મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સઅપ નંબર છે એ મિત્રો જાહેર કર્યો છે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા માટે વોટ્સઅપ નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે વોટ્સઅપના માધ્યમથી ગુજરાતના નાગરિકો છે મિત્રો કાર્યાલયનો સંપર્ક કરી શકશે અરજી કરી શકશે અને ફરિયાદ છે એ પણ કરી શકશે વોટ્સઅપ નંબર તમે લોકો અહીંયા જોઈ શકો છો 7039-0344 નંબર મિત્રો આ નંબર તમે સેવ કરી શકો છો અને મુખ્યમંત્રીના કાર્યાલય સાથે વાતચીત કરી શકો છો સંપર્ક કરી શકો છો અરજી કરી શકો છો ફરિયાદ પણ કરી શકો છો ખાસ અહીંયા વોટ્સઅપ નંબર તમે નોંધી લેજો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2023નું ચોમાસું કેવું રહેશે તો આ વર્ષે એટલે કે વર્ષ 2023માં ભારતમાં ચોમાસું સરેરાશથી ઓછું રહેવાની સંભાવના છે આ વર્ષે ખતરનાક અલ નિનોનું આગમન થઈ રહ્યું છે ત્યારે પ્રારંભિક ક્લાઇમેટ પેટર્ન અને પ્રોજેક્શન અંતર્ગત ભારતમાં આ વર્ષે અત્યંત નબળું ચોમાસું છે એ મિત્રો સૂચવવામાં આવ્યું છે મિત્રો પરંતુ આ પ્રારંભિક મિત્રો એક અનુમાન છે જે આ ખોટું પણ પડી શકે છે પરંતુ આ વર્ષે ભારતમાં નબળું ચોમાસું રહે તેવું સૂચવવામાં આવ્યું છે અગાઉ દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય ચોમાસાનો વરસાદ છે એ વર્ષ 2014માં મધ્યમ દુષ્કાળ તરફ હતો જ્યારે 2018માં લગભગ દુષ્કાળની નજીક રહેલ હતો ભારતીય હવામાન ખાતું વર્ષ 2023 માટે એપ્રિલ મહિનામાં ચોમાસાનું પ્રથમ અનુમાન છે એ મિત્રો જાહેર કરશે મીડિયા રિપોર્ટ અનુસાર તો મિત્રો હાલમાં ચોમાસાને લઈને થોડી મહત્વપૂર્ણ માહિતી જે માહિતી આગળ જતાં ખોટી પણ પડી શકે છે અને સાચી પણ થઈ શકે છે.